વાદો થયા. ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ. યુવરાજસિંહ, વધુ એક કૌભાંડ આપતો કૌભાંડ ઉજાગર કરવામાં આપને માહિતી છે અને આ સતત એ વિગતો આપતા રહેતા હો છો. શું આપની પાસે આ કૌભાંડની કોઈ વિગતો હતી? આપની પાસે કોઈ માહિતી હતી કે પછી આપના સુધી પણ વાત ન પહોંચી? ચોક્કસપણે, પહેલા તો તમે જોઈ શકો છો કે જ્યારે પરીક્ષા કન્ટિન્યુ હતી, એટલે કે આ નીટની પરીક્ષા કન્ટિન્યુ હતી, અને મેં એ જ સમયે કન્ટિન્યુ પરીક્ષામાં એ વાત મૂકી દીધી હતી એઝ એ ટ્વિટરના માધ્યમથી, એક્સના માધ્યમથી, કે આ નીટની પરીક્ષાનું પેપર લીક થયું છે, તપાસ કરવામાં આવે. અને જે સંસ્થા છે એનટીએ, એ એનટીએને ટેક કરીને પણ આ વાત કરી હતી કે જ્યારે પેપર ઓન ડ્યુરિંગ હતું ત્યારે એ પેપર આઉટ થઈ ગયું હતું, ત્યારે એ પેપર જ્યારે આઉટ થઈ ગયું હતું ત્યારે પણ મેં જાણ જે તે જાત એજન્સીની સાથે જે પરીક્ષા કન્ડક્ટ કરતી જે સંસ્થા છે એનટીએ, એને પણ મેં મોકલી હતી, એટલે કે તે દિવસે જ મેં જાણ કરી હતી. બીજી વાત કે અત્યારે જે પરીક્ષાનું પેપર લીક થયું છે એમાં એ મૂળ તો જે માહિતી અત્યારે તમે જે વાત કરી રહ્યા છો એ જ પ્રકારે ઓલરેડી ગતરોજ પણ રાજસ્થાનની અંદર પણ આ જ પ્રકારની ઘટના, આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી એ પણ સામે આવી છે. અને સેમ આ જ તમે જે અત્યારે વાત કરી કે દાહોદ પંચમહાલ જિલ્લાની, તો ત્યાં પણ જે ઘટના બની એ જ ઘટનાનું રૂપાંતર અત્યારે જોવા જઈએ તો પટનામાં પણ થયું છે. પટનામાં પણ એફઆઈઆર નોંધાણી છે. અને એક દિવસ પહેલા જ્યારે નીટની એક્ઝામ હતી એના એક દિવસ અગાઉ આ પેપર આઉટ થઈ ગયું હતું, અને જે તે વ્યક્તિ પાસે 60 કરોડ રૂપિયા જેટલી રકમ લેવામાં આવી હતી, અને એ વિદ્યાર્થીઓને આખે આખા પ્રશ્નોનો રટ્ટો મરાવવામાં આવ્યો. ધાર દર્જ થતા જે વ્યક્તિઓના નામ સામે આવ્યા એ વ્યક્તિઓ સામે ચાલી અને કબૂલાત પણ કરી છે કે અમારી પાસે આ પેપર આવી ગયું. એટલે જોવા જઈએ તો અત્યારે પટનામાં પણ એફઆઈઆર નોંધાણી છે, ડમી વિદ્યાર્થીની જે એફઆઈઆર છે એ રાજસ્થાનમાં પણ નોંધાણી છે. અને એ જ રીતે અત્યારે નીટની પરીક્ષામાં જે પેપર લીકેજને જે ધાંધલીની ગેરરીતિની જે વાત ચાલે છે તેને લઈને અત્યારે એ જિલ્લામાં પણ, અત્યારે ગુજરાતમાં પણ એફઆઈઆર નોંધાણી છે. જોવા જઈએ તો મારે અહીંયાથી, એટલે કે પ્રતિષ્ઠિત માધ્યમથી એ વાત મૂકવી છે કે અવારનવાર આ છાસ વારે બનતી ઘટના છે. ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે બોધપાઠ નથી લેતા, એને કારણે આ પરિણામ ભોગવવું પડ્યું છે. વિદ્યાર્થીના ભવિષ્ય સાથે સતત ચેડાઓ થઈ રહ્યા છે, એનું એકમાત્ર જો કોઈ કારણ હોય ને તો ભૂતકાળમાં જે જે પેપરો લીક થયા એ પેપર લીકમાં ક્યાંય પણ દ્રષ્ટાંતરૂપ અથવા તો કહી શકાય કે દાખલારૂપ જો કરી. આપને એક સવાલ એ છે, આપ આ રીતના જે શિક્ષણ સાથેના જેટલા પણ કૌભાંડો હોય છે, પેપર ફૂટવાની વાત હોય કે પછી આ રીતના કૌભાંડો ચાલતા હોય છે, આખી આ ચેન કેવી રીતે ચાલતી હોય છે એની આપ પાસે કોઈ માહિતી? કારણ કે વિદ્યાર્થીને એવું હોય કે હું પાસ થઈ જઉં એટલે મારા આટલા રૂપિયા આપવાના છે, એટલે શિક્ષક જે જે હોય જેને જવાબદારી સોંપી હોય એ વહીવટ પૈસાથી થઈ જતો હોય, પણ આખી આ ચેન ક્યાં સુધી લંબાયેલી છે, ક્યાં સુધી એના તાર જોડાયેલા છે, આપની પાસે કોઈ વિગત? કારણ કે શિક્ષણ જગતને શરમસાર કરનારો આખો આ કિસ્સો છે. એવું નથી કે પહેલીવાર ગુજરાતમાં આવું થયું હોય, આ પહેલા પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. સેન્ટ્રલાઇઝ પણ જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે એમાં ખાસ કરીને આ રીતની જે સેન્ટ્રલાઇઝ પરીક્ષામાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે, આઈબીપીએસ ક્લર્ક પીઓની જે બેંક દુની એક્ઝામ લેવાતી એમાં પણ આ રીતે ધાંધલીઓ સામે જોતા. પરંતુ જે મૂળ વાત જે આમાં છુપાયેલી છે, તમે જે પ્રશ્ન કર્યો છે ને એમાં જે દરેક વખતેની જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક મેં અત્યાર સુધી જે જોયું છે ગુજરાતમાં પેપર લીકેજની ઘટનાઓ જેટલી પણ જોઈ છે, જે મેં સામે લાવી છે, એમાં મૂળ તો જો કોઈ વ્યક્તિ એક વચલી ધારામાં કોઈ આવતો હોય ને તો એ છે શિક્ષક. એટલે અત્યારે પણ તમે જોયું હોય જે ક્યાંક ને ક્યાંક શિક્ષક જ એ વચલી ધારામાં હશે, કારણ કે શિક્ષકને આખી ચેન ખબર છે. કારણ કે પેપર કઈ રીતે બહાર નીકળે છે, કારણ કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ્યારે પેપર બહાર નીકળે ત્યારે એને સ્ટ્રોંગરૂમ સુધી જે રીતે પહોંચાડવામાં આવે, ત્યારે જિલ્લા સ્ટ્રોંગરૂમ, તાલુકાના સ્ટ્રોંગરૂમ અને ત્યાં સુધીની જે તમામ વિગતો હોય છે શિક્ષકને હોતી હોય છે. તો શિક્ષક પાસે જ્યારે આ પેપર આવે છે, કાં એની પાસે પેપર આવે ત્યાં ઉઠી જાય અથવા તો કોઈને કોઈ રીતે સેટિંગ કરી અને તાલુકા તો જિલ્લામાં પેપરો જે છે એ લીક થવાની જે બાબતો છે એ ભૂતકાળમાં પણ સામે આવી છે. બિન સચિવાલય ક્લાર્કનું પણ તમે પેપર જોઈ લો, તમે અલગ અલગ બીજા જે જુનિયર ક્લાર્ક છે, જુનિયર આસિસ્ટન્ટ છે એ પેપર પણ જોઈ લો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ જે મોડસ ઓપરેન્ડી છે ને એ જ મોડસ ઓપરેન્ડીનો સેમ અત્યારે ફરીથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સવાલ એ પણ છે, આ વડોદરાની ઓવરસીઝ કંપની છે, આ પ્રકારની કંપનીઓ જે છે અલગ અલગ એડમિશન કરાવતી હોય છે, ગુજરાતની અંદર આ પ્રકારની કેટલી કંપનીઓ ધમધમે છે? આ પ્રકારની જો કંપનીઓની વાત કરવામાં આવે ને તો તમને હજી પણ કેપિટલના માધ્યમથી વાત મૂકવા માંગુ છું કે ભૂતકાળમાં જે વ્યક્તિઓ સામે આ પ્રકારની ફરિયાદો થઈ હતી, ખાસ કરીને જો તમને હજી યાદ હશે બરોડામાં સ્ટેક વાઇઝ ટેકનોલોજી કરી અને એનો વ્યક્તિ ભાસ્કર ચૌધરી, એ ભાસ્કર ચૌધરી જ્યારે પણ આની પહેલા જ્યારે તિહાર જેલમાં હતો ત્યારે પણ એની ઉપર જ્યારે એફઆઈઆર નોંધાણી હતી ઓનલાઈન પરીક્ષાના સ્કીમની જ, આપણી ઓનલાઈન
જે પરીક્ષાઓ હતી એમાં ધાંધલી કરવાની અને એના બાબતે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ જુનિયર ક્લાર્કનું જે પેપર ફૂટ્યું 22 જાન્યુઆરીના રોજ, તો એમાં પણ 2022ની જે પરીક્ષા લેવાની તેમાં, તો એમાં પણ આ જ પ્રકારની ધાંધલી એ ઓનલાઈન જે સંસ્થાનો છે, આ સંસ્થાનો એટલે કે જે ટેકનિકલ સંસ્થાનો છે, એમાં ભૂતકાળમાં પણ આ પ્રકારની ધાંધલીઓ થઈ છે. અને જ્યારે તિહાડ જેલની જ્યારે હું એફઆઈઆરની વાત કરું, તો તિહાડ જેલમાં જ્યારે આ ભાસ્કર ચૌધરી અને એની સાથે જે નિશિકાંત શર્મા ને બધા જે લોકો હતા, તો ત્યારે પણ એને કીધું હતું કે ભાઈ અમે સેન્ટ્રલાઇઝ જે પેપરો હતા, ખાસ કરીને આઈબીપીએસ છે, આરઆરબી છે, આ નીટ જેવી એક્ઝામો છે, તો એમાં એફઆઈઆરમાં પણ નોંધવામાં આવ્યું હતું કે ભાઈ આ બધી જેવી પરીક્ષાઓ છે ને, તો એમાં પણ ગેરરીતિ ક્યાંક ને ક્યાંક આ લોકોએ આચરી છે. ભલે એના પુરાવા નહોતા મળ્યા, એ વાત આખી અલગ છે, પરંતુ એ પુરાવા નહોતા મળ્યા એનો મતલબ એવો નહોતો કે ગેરરીતિ નહોતી થઈ. ભૂતકાળમાં આવા વ્યક્તિઓને જે રીતે સકંજો, જે રીતે પોલીસે પકડ્યો હતો, તેમાં જે ઢીલાશ રાખવામાં આવી ને આની ઉપર જો કડક કાર્યવાહી કરવામાં આવી હોય, તો ફરીથી આ ઘટનાનું પુનરાવર્તન ન થયું હોત, એ પણ હું તમને કહી શકું છું. યુવરાજજી, અન્ય રાજ્યની ગેંગ એ ગુજરાતમાં સક્રિય થઈ હોય એવું તમને લાગે છે? ચોક્કસપણે, આની પહેલા પણ જ્યારે પેપર લીકેજની ઘટના સામે આવી હતી, અને પેપર લીકેજની ઘટના હતી આ વર્ષના શરૂઆતમાં 2023માં જાન્યુઆરી મહિનામાં જુનિયર ક્લાર્કનું પેપર લેવાનું, ત્યારે પણ તમને ખ્યાલ હશે કે બિહારની ગેંગ જે હતી એ એક્ટિવ થઈ હતી. બિહારની ગેંગ સાથે એટીએસએ, જેની ઉપર બરોડાની અંદર એક કંપની હતી સ્ટેકવાઇઝ ટેકનોલોજીની, સાથે ત્યાં જ દરોડા પડ્યા હતા, ત્યારે પણ એક બહારની એજન્સી એમાં સામે આવી હતી. એટલે આ બહારની જે આખી ગેંગ છે, બરાબર છે, બહારના રાજ્યોની જે આ ગેંગ છે, તે આ બધી જ જગ્યાએ અંજામ આપતી હોય છે. અને હું તમને એ વાત પણ સ્પષ્ટ કરું કે ભૂતકાળમાં પેપર જ્યાં છપાતા હોય ત્યાંથી આ પેપર એ દિલ્હી પહોંચે, અને દિલ્હીથી વાયા મીડિયા ગુજરાત પહોંચે, આ પ્રકારના ઘટનાક્રમ પણ બન્યા છે. સેમ મોડસ ઓપરેન્ડી, સેમ અત્યારે જે સિસ્ટમેટિક જે સ્કેમ ચાલે છે, એ જ ફરીથી નીટમાં આ પ્રકારે જોવામાં